વાત કરીએ કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં તીડનું આક્રમણ છે। આજે મોટી સંખ્યામાં તીડના ઝુંડ જોવા મળ્યા। તીડના કારણે વિસ્તારમાં ખેડૂતો ચિંતામાં છે। ભુજ તાલુકાના લોડાઈ ગામમાં તીડનું આક્રમણ, મોટી સંખ્યામાં આ તીડના ઝુંડ જોવા મળ્યા છે। ફરી એક વખત તીડ આવતા ખેડૂતો પણ પરેશાન છે। સતત દવાનો છંટકાવ કરવા છતાં પણ આ પરિસ્થિતિ તેમની તેમ જ રહે છે। ફરી એક વખત કચ્છમાં તીડનું આક્રમણ, મોટી સંખ્યામાં તીડના ઝુંડ જોવા મળ્યા સવારે। સંવાદદાતા રાજેન્દ્ર ત્રિવેદી કચ્છથી ફોન લાઈન પર। જી રાજેન્દ્ર, ફરી એક વખત સવારમાં કચ્છમાં તીડનું આક્રમણ જોવા મળ્યું, શું વિગતો હાલ? જી, વાત કરીએ તો અત્યારે જે તીડના ઝુંડ છે એ પશ્ચિમમાંથી આબાજુ આવી ગયા છે। ભુજ તાલુકાના લોડાઈ ગામમાં આજે તીડ જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા। તીડના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। આથી અગાઉ પણ ખાવડા વિસ્તારમાં તેમજ હાજીપીર અને એ વિસ્તારમાં પણ તીડ જોવા મળ્યા હતા। આવી રીતે આજે તીડ જોવા મળ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પણ ફેલાઈ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો ભુજ તાલુકાના લોડાઈ ગામમાં તીડનું આક્રમણ, ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી। મોરબી જિલ્લામાં પણ ફરી પાછા રણ તીડ દેખાયા છે। હળવદ તાલુકાના જોગડ ગામ પાસે આ તીડ દેખાયા, ફરી પાછા રણતીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતોએ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। ફરી એક વખત થાળી વેલણ વગાડી તેમણે તીડને ભગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી કંઈ નહીં થાય। ફરી એક વખત તેમના પાકને એટલું જ નુકસાન છે। મોરબી જિલ્લામાં ફરીથી રણતીડ દેખાયા છે। હળવદ તાલુકાના જોગડ ગામ પાસે આ તીડનું ઝુંડ જોવા મળ્યું ને ફરી એક વખત તેવું દેખાતા ખેડૂતોમાં ચિંતા વધી છે।